સલામતી જોઈતી હોય તો શાંતિના સમયમાં વહીવટી તંત્ર અને ફોર્સ દ્વારા કવાયતો કરીને મોટી હોનારત કે ખાના ખરાબી સમયે બચાવ રાહત માટે શું કરી શકાય તેનો અભ્યાસ કરવો પડે છે. ત્યારે રાજકોટ ખાતે આવો જ એક અભ્યાસ ગૌરીદળ ખાતે IOCL કંપનીની ફૂડ લાઇનમાં બોમ્બ બ્લાસ્ટ અને તેનાથી ઊભી થતી સ્થિતિને પહોંચી વળવા માટેની કાર્યવાહીની મેગા મોક ડ્રિલ કરવામાં આવી હતી, જેમાં 20 માનવ જિંદગીને NDRF ફાયર બ્રિગેડ અને રેડ ક્રોસના જવાનોએ બચાવી લીધી હતી. ગૌરીદળ સ્થિત ડેપોમાંથી પસાર થતી લાઇન પાસે અવાવરૂ જગ્યા સંદિગ્ધ સુટકેસ મળી આવવાની જાણ થતાં બોમ્બ ડિસ્પોલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી હતી. એક બોમ્બ ડિફ્યુઝ કરવામાં સફળતા મળી હતી, પણ આ દરમિયાન બીજો બોમ્બ ડોક સ્કવોડ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. તે બ્લાસ્ટ થતાં પાઇપલાઇનમાં આગ લાગી હતી, જેમાં જવાન ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ દોડી આવી હતી અને આગ બુઝાવવાની અને ગેસ લીકેજ અટકવા માટે કામે લાગી હતી. ધુમાડાને કારણે ત્યાંથી પસાર થતી બસ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. 20 મુસાફરોને ઇમરજન્સી માર્ગેથી બહાર કાઢવામાં આવેલ હતા. મોકટીનું નિર્દેશન જસવંત જેગદાની આગેવાની તથા ડિગુસ્ટાર મેનેજમેન્ટના પ્રિયંક સિંઘે સંકલન સાધ્યું હતું. અહેવાલ વિજય મકવાણા.